पेज नंबर 93 उदाहरण 14 नीचेना अहेवालो परथी श्रेया ट्रेडिंग अमदावादना चोपड़े लीधेल सेवाओ अंगे आमनमन लखो। आमनन लखवानी छे। हजु रकम में जोईए आगळ। श्रेया ट्रेडिंग ने केन्द्रीय वसे एटले के सीजीएसटी 2.5%, राज्य वसे एसजीएसटी 2.5%, संकलित वसे आईजीएसटी 5% लेखे लागू पड़े छे। नीचेना व्यवहारों की रकम में वसेकनो समावेश थतो नथी। लागू पड़ता वसेकनी रकम उमेरीने आम नोन लखो। हवे ध्यानमां राखो, आ दाखलानी रकम में आपणने 3 वेराओ आप्या छे, सीजीएसटी, एसजीएसटी अने आईजीएसटी। हवे आ 3 वेरा क्यारे उपयोगमां लेवाना, तो खास ध्यानमां राखवानुं के गुजरात, आपणे गुजरातमां छीए तो गुजरात राज्यनी अंदर जे व्यवहार थाय तो एवा संजोगोमां आपणे केटला वेरा लेवाना, 2, सीजीएसटी अने एसजीएसटी। पण दाखलामां हो एवो स्पष्ट उल्लेख कर्यो होय, दाखलामां कीधुं होय जग्यानुं नाम અને એ ગુજરાતની બહારની જગ્યા હોય તો એવા સંજોગોમાં માત્ર એક જ વેરો ઉઘરાવવામાં આવે છે। કયો? આઈજીએસટી। એટલે ટૂંકમાં યાદ રાખવાનું, રાજ્યની અંદર હોય તો સીજીએસટી અને એસજીએસટી, પણ ગુજરાત રાજ્યની બહાર હોય તો આઈજીએસટી ગણવામાં આવે છે। આમ નોંધમાં જોઈએ, શ્રેયા ટ્રેડિંગ અમદાવાદના ચોપડે આમનો, ટાઇટલ આપવાનું હેડિંગ, ખાના બનાવીશું, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા। તારીખમાં 2019 જાન્યુઆરી 1 જોઈએ પહેલો વ્યવહાર। તારીખમાં લખીશું 2019 જાન્યુઆરી 1 ट्रांसपोर्ट खर्चना रुपया 1800 चेक थी चूकव्या। खर्च खर्च होय तो आपणे आमदनमां शुं करवानो? उधार। एटले आमदन शुं थशे? ट्रांसपोर्ट खर्च खाते उधार 1800। हवे खर्चो उधार करो तो खर्चनी जोड़े एमां जे वेराओ भरवामां आव्या छे ए वेरा पण आपणे उधार करवा पड़े। હવે આ વ્યવહારમાં આપણે કીધું છે કે રાજ્યની અંદર કે રાજ્યની બહાર કોઈ જગ્યાનો ઉલ્લેખ કર્યો નથી, તો આપણે શું સમજવાનું? રાજ્યની અંદર છે, અંદર હોય તો કેટલા વેરા લેવાના? 2। તો આમનો શું થશે? ટ્રાન્સપોર્ટ ખર્ચ ખાતે ઉધાર, આવક પૂરતી વસેક કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર। ટૂંકમાં લખવું હોય તો ટ્રાન્સપોર્ટ ખર્ચ ખાતે ઉધાર 1800, સીજીએસટી ખાતે ઉધાર, એસજીએસટી ખાતે ઉધાર, તે ચૂકવ્યા, કેવી રીતે ચૂકવ્યા? ચેકથી ચૂકવ્યા, ચૂકવો એટલે તે બેંક ખાતે જમા। હવે એસજીએસટી અને જીએસટી ની રકમ કેવી રીતે શોધવાની? તો 1800 રૂપિયા ખર્ચો છે તો 1800 ના કેટલા ટકા સીજીએસટી છે? 2.5%। તો 1800 ગુણ્યા 2.5 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 45। જો સીજીએસટી 45% હોય તો એસજીએસટી પણ 45 રૂપિયા આવે છે, કારણ કે બંનેમાં ટકાવારી કેવી છે? સરખી। ત્રણે ત્રણનું ટોટલ 1800, 45 વત્તા 45, 3નું ટોટલ 1890 બેંકમાં જમા કરવામાં આવે છે। બાજે ચેકથી ચૂકવ્યા તેના સેમ એના જેવો જ વ્યવહાર છે, સામાન્ય તફાવત છે। આંગળિયા ખર્ચના 3000 ચૂકવ્યા, આંગળિયા ખર્ચ, ખર્ચ હોય એટલે શું કરવાનું? ઉધાર, આંગળિયા ખર્ચ ખાતે ઉધાર 3000 રૂપિયા। ખર્ચની સાથે બીજું શું ઉધાર કરીશું?
वेरो હવે આ વ્યવહારમાં કીધું છે કોઈ જગ્યાનો ઉલ્લેખ નથી તો બે લેવાના સીજીએસટી ખાતે ઉધાર એસજીએસટી ખાતે ઉધાર તે ચૂકવ્યા ચૂકવ્યા એટલે રોકડ જાય તે રોકડ ખાતે જમા 3000 ના કેટલા ટકા સીજીએસટી છે 2.5% તો 3000 ના 2.5% એટલે 4000 चलो वीमा प्रीमियम चुकव्या चुकव्या એટલે વીમા પ્રીમિયમ એ શું છે ખર્ચ અને ખર્ચ હંમેશા શું થશે ઉધાર વીમા પ્રીમિયમ ખાતે ઉધાર જગ્યાનો ઉલ્લેખ નથી એટલે કેટલા વેરા લેવાના બે સીજીએસટી ખાતે ઉધાર એસજીએસટી ખાતે ઉધાર તે ચેકથી ચૂકવે એટલે તે બેંક ખાતે જમા 4000 ના કેટલા ટકા સીજીએસટી 2.5% તો 4000 ગુણ્યા 2.5 ભાગ્યા 100 એટલે 100 રૂપિયા સીજીએસટી માં પણ 100 અને એસજીએસટી માં પણ 100 કારણ કે બંનેની ટકાવારી સરખી છે 3 નો સરવાળો જમા કરવાનો 4000 વત્તા 100 વત્તા 100 એટલે 4000 ને 200 બેંક માં જમા થશે 10 તારીખ જાહેરાત ખર્ચના 6000 ચેકથી ચૂકવ્યા ખર્ચ ઉધાર કરવાનો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર જગ્યાનું નામ આપ્યું છે ના સીજીએસટી ખાતે ઉધાર એસજીએસટી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 6 બેંક ખાતે જમા જાહેરાત ખર્ચમાં ઉધાર કેટલા કરીશું 6000 સીજીએસટીમાં 6000 ના 2.5% 6000 ગુણ્યા 2.5 ભાગ્યા 100 કેલ્ક્યુલેટરમાં કરવાના એટલે 150 સીજીએસટી 150 એસજીએસટી પણ 150 અને 3 નો સરવાળો જમા કરવાનો છે 18 તારીખ ભાડું રૂપિયા 5000 ચેકથી મળ્યું મળ્યું એટલે ભાડું એ શું કહેવાય આવક ચેકથી મળ્યું મળ્યું એટલે બેંક ખાતે ઉધાર ચેક મળે એટલે બેંક ઉધાર થઈ જાય બેંક ખાતે ઉધાર મળ્યું મળ્યું એટલે ભાડું એ શું કહેવાય આવક આવક શું કરવાની જમા તે ભાડા ખાતે જમા ભાડાની સાથે બીજું શું જમા કરવું પડે વેરા તો જગ્યાનું નામ આપ્યું છે આ વ્યવહારમાં નથી આપ્યું તો બે વેરા લેવાના તે સીજીએસટી ખાતે જમા તે એસજીએસટી ખાતે જમા ભાડામાં કેટલી રકમ જમા કરવાની 5000 5000 ના કેટલા ટકા 2.5% તો 5000 ગુણ્યા 2.5 ભાગ્યા 100 એટલે કેટલા આવશે 125 સીજીએસટી 125 એસજીએસટી પણ 125 ત્રણેય જમાનું ટોટલ કરવાનું અને એ ટોટલ ઉધારમાં મૂકવાનું 20 તારીખ મુંબઈ મહારાષ્ટ્રનું રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી ટ્રાન્સપોર્ટ કંપનીને આવક માલ ગાડા ભાડાના 8000 ચેકથી ચૂકવ્યા ચલો હવે ધ્યાન રાખો આ વ્યવહારમાં તમને મુંબઈ કૌંસમાં લખ્યું છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ક્યાં આવ્યું ગુજરાતની બહાર ગુજરાતની બહાર એટલે કયો વેરો લેવાનો આઈજીએસટી ચલો ચૂકવ્યા ચૂકવ્યા એટલે આવક વાળો એ શું છે ખર્ચ છે અને ખર્ચ હંમેશા શું કરવાનો ઉધાર આવક માલ ગાડા વાડા ખાતે ઉધાર આઈજીએસટી ખાતે ઉધાર તે ચેકથી ચૂકવ્યા એટલે તે બેંક ખાતે જમા આવક માલ ગાડા વાડામાં કેટલા 8000 આઈજીએસટી કેટલા ટકા 5% તો 8000 ના 5% 8000 ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે
કેટલા 400 રૂપિયા ઉધારનું ટોટલ કરવાનું અને જમામાં મૂકવાનું દાખલો પતે બાબતજી આવક ગાડા ભાડો ચૂકવ્યો તેના વિગતમાં કુલ સરવાળો સરવાળામાં ઉધારમાં ઉપર એક લાઈન અને નીચે ડબલ લાઈન ત્યાર પછી જોઈએ ઉદાહરણ 15 નીચેના વ્યવહારો પરથી વડોદરાના શ્રી વિપુલ પટેલના ચોપડે આમ નોંધ લખો આમ નોંધ લખવાની છે શ્રી વિપુલ પટેલના ધંધાના વ્યવહારોને કેન્દ્રીય વસી સીજીએસટી 9% રાજ્ય વસી એજીએસટી 9% સંકલિત વસી આઈજીએસટી 18% ના દરે લાગુ પડે છે નીચેના વ્યવહારોની રકમમાં વસેટનો સમાવેશ થયેલો નથી લાગુ પડતા વસેટની રકમ ઉમેરીને આમ નોંધ લખો આમ નોંધ લખવાની છે તો ખાના બનાવવા પડશે પહેલા ટાઇટલ આપવાનું શ્રી વિપુલ પટેલના ચોપડે આમ નોંધ તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા તારીખમાં પહેલા વર્ષ લખીશું 2019 પછી મહિનો લખવાનો જાન્યુઆરી હવે ધ્યાનમાં રાખવાનું રાજ્યની અંદર હોય તો 2 વેરા રાજ્યની બહાર હોય તો 1 વેરો ચલો પહેલી તારીખ જોઈશું સુરતના સુરતી ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 20,000 નું ફર્નિચર ચેકથી ખરીદ્યું ચલો સુરત સુરત ક્યાં આવ્યું ગુજરાત રાજ્યની અંદર તો આમાં કેટલા વેરા લેવા પડશે 2 કયા સીજીએસટી એસજીએસટી આમનો લખીશું ફર્નિચર ખરીદ્યું ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર એ શું છે મિલકત ખરીદો એટલે મિલકત શું કરવાની ઉધાર ફર્નિચર ખાતે ઉધાર 20,000 સીજીએસટી ખાતે ઉધાર આઈજીએસટી ખાતે ઉધાર તે ચેકથી ખરીદ્યું એટલે તે બેંક ખાતે જમા ફર્નિચર 20,000 છે તો 20,000 ના સીજીએસટી કેટલા ટકા 9% તો 20,000 ગુણ્યા 9 ભાગ્યા 100 એટલે 1800 બંને વેરા સરખા ટકાવારી છે એટલે 1800 1800 ત્રણ નો સરવાળો કરી અને જમામાં મૂકવાનો 23,600 બાબતજી ફર્નિચર ખરીદ્યું તેના 2 તારીખ જામનગરના જેમ્સ કમ્પ્યુટરમાંથી 30,000 નું કમ્પ્યુટર ખરીદ્યું જામનગર ક્યાં આવ્યું ગુજરાતમાં ગુજરાતમાં આવ્યું એટલે કેટલા વેરા 2 સીજીએસટી એસજીએસટી કમ્પ્યુટર ખરીદ્યું કમ્પ્યુટર ખરીદ્યું એટલે કમ્પ્યુટર એ શું છે મિલકત મિલકત ખરીદો એટલે મિલકત શું કરવાની ઉધાર કમ્પ્યુટર ખાતે ઉધાર ખરીદી વખતે વેરાને શું કરવાના ઉધાર સીજીએસટી ખાતે ઉધાર એસજીએસટી ખાતે ઉધાર તે જેમ્સ કમ્પ્યુટર ખાતે જમા કેમ જેમ્સ કમ્પ્યુટર જમા કર્યું કારણ કે આ વ્યવહાર કેવો છે ઉધાર કારણ કે વ્યવહારમાં શું કીધું જેમ્સ કમ્પ્યુટરમાંથી ખરીદ્યું એટલે જેમ્સ કમ્પ્યુટર આપનાર છે અને આપનાર છે એટલે એનું ખાતું શું થશે જમા તો પહેલા કમ્પ્યુટરમાં રકમ લખીશું કમ્પ્યુટરના ઉધારમાં કમ્પ્યુટર ઉધારમાં 30,000 30,000ના સીજીએસટી કેટલા ટકા 9% 30,000 × 9/100 2700 સીજીએસટી એ 2700 અને એસજીએસટી પણ 2700 ઉધાર ત્રણે ત્રણનું ટોટલ જમામાં મૂકવાનું બાજી કમ્પ્યુટર ખરીદ્યું તેના 3 દિલ્હીના રાજ મશીનરી સ્ટોર્સમાંથી 1,00,000નું યંત્ર ચેકથી ખરીદ્યું દિલ્હી દિલ્હી ક્યાં આવ્યું ગુજરાત રાજ્યની બહાર ગુજરાત રાજ્યની બહાર હોય એટલે કેટલો વેરો 1 જ આઈજીએસટી
चलो खरीदी, सु खरीदी हूँ, यंत्र खरीदी हूँ, यंत्र खरीदी हूँ इतने मिलकत खरीदी, मिलकत खरीदी इतने यंत्र खाते उधार 1 लाख, क्या थी खरीदी दिल्ली इतने आईजीएसटी खाते उधार, ते चेक थी खरीदी इतने ते बैंक खाते जमा, यंत्र में 1 लाख, 1 लाख ना आईजीएसटी कितना टका 18%, 1 लाख गुणिया 18 भाग्या 100 इतने 18,000, बन्ने उधारों सर्वाधो जमा करवाओ, बाबत जे यंत्र खरीदियो तैना, 4 तारीख अमदावाद ना सहजानंद एंटरप्राइज माथी 3 लाख ना एयर कंडीशनर्स धंधा माटे चेक भी खरीदिया, अमदावाद इतने राज्य नी अंदर, अंदर तो इतने डेरिया सीजीएसटी एसजीएसटी, सु खरीदियो एयर कंडीशनर खरीदिया, एयर कंडीशनर ये सु केवाय मिलकत, मिलकत खरीदो इतने मिलकत सु करवानी उधार, एयर कंडीशनर खाते उधार 3 लाख दाखला में आप्या छे, खरीदी वक्त वेरा सु पर देवाना उधार, सीजीएसटी खाते उधार, एसजीएसटी खाते उधार, ते चेक थी चूक खरीदिया हो एटले ते बैंक खाते जमा, 3 लाख नु यंत्र छे, 3 लाख ना केटला टका 9%, 3 लाख गुणिया 9 भाग्या 100 27,000 सीजीएसटी में है अने एसजीएसटी में है, 3 નો સરવાળો જમા કરવાનો છે, બાબત છે એર કન્ડિશનર ખરીદ્યા તેના દાખલો પતે એટલે કુલ સરવાળો, રકમમાં ઉપર 1 લાઈન નીચે ડબલ લાઈન, બંને રકમના સરવાળા સરખા થવા જોઈએ, ત્યાર પછીનો દાખલો છે ઉદાહરણ 16, નીચેના વ્યવહારો પરથી વાપીના શ્રી વિષ્ણુભાઈના ચોપડે આમ નોંધ લખો, વિષ્ણુભાઈ ધંધાના વ્યવહારોને વસેત નીચેના દરે લાગુ પડે છે, વસેતનો સમાવેશ નીચેની રકમમાં થયેલો નથી, લાગુ પડતા વસેતની રકમ ઉમેરીને આમ નોંધ લખો, તમને કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક પ્રમાણે વસ્તુ અને સેવા ઉપર આપણે ગણવાનો છે, વસ્તુ હોય તો વસ્તુનો લેવાનો ને સેવા હોય તો સેવા, જૂન 1 એ પહેલા આપણે ખાના દોરીશું, ટાઇટલ આપવાનું વાપીના શ્રી વિષ્ણુભાઈના ચોપડે આમનો, તારીખ વિગત થાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા, તારીખમાં 2019 જૂન 1 પહેલો વ્યવહાર, જામનગરના જયેશભાઈ પાસેથી 20,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, નાણા ચેકથી ચૂકવ્યા, જામનગર, જામનગર ક્યાં આવ્યું, રાજ્યની અંદર, ગુજરાતની અંદર છે જામનગર, તો કેટલા વેરા આવશે 2, સીજીએસટી એસજીએસટી, ખરીદી હોય, ખરીદ્યો હોય એટલે વેરા શું કરવાના ઉધાર, તો આમને જોઈશું શું ખરીદ્યું, માલ ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર, માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતું જ ઉધાર થાય, ખરીદ ખાતે ઉધાર, રકમ માટે કેટલાનો માલ ખરીદ્યો 20,000, 20,000 માંથી વેપારી વટાવ શું કરવાનો 12, 20,000 ના 10% એટલે 2,000, 20,000 માંથી 2,000 બાદ કરો એટલે કેટલા આવશે ખરીદીમાં ઉધાર 18,000, સીજીએસટી ખાતે ઉધાર, એસજીએસટી ખાતે ઉધાર, તે ચેકથી ચૂકવ્યા એટલે તે બેંક ખાતે જમા, હવે રકમ ટકાવારી ગણવા માટે માલ ખરીદ્યો, માલે શું કહેવાય આગળના કોષ્ટકમાં જુઓ, માલ એટલે વસ્તુ, તો વસ્તુ પર કેટલા ટકા સીજીએસટી 6% અને એસજીએસટી પણ 6%, તો 18,000 ના 6%, 18,000 ગુણ્યા 6 ભાગ્યા 100 એટલે 1,080 સીજીએસટી અને
ઉધાર ત્રણે ત્રણનો સરવાળો જમામાં મૂકવાનો. બાબજે ખરીદી કરી તેના. ભુવનેશ્વર ત્રણ. ભુવનેશ્વર ઓરિસ્સા. ઓરિસ્સા ક્યાં આવ્યું? ગુજરાત રાજ્યની બહાર. અને ગુજરાત રાજ્યની બહાર હોય એટલે કયો વેરો આવશે? એક જ, IGST. ભુવનેશ્વરના ભદ્રેશભાઈ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. હાલના અત્યારે રોકડ વટાવ આપણે આમાં ગણવાનો નથી. કેમ? કારણ કે આ વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર છે. કારણ કે એને કીધું ભદ્રેશભાઈ પાસેથી ખરીદ્યો એટલે ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ગણાય નહીં. એટલે માત્ર કયો વટાવ ગણવાનો છે? વેપારી વટાવ. ચલો ખરીદ્યો. શું ખરીદ્યું? માલ ખરીદ્યો. ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર. કેટલાનો ખરીદ્યો? 30,000. 30,000 માંથી આપણે શું કરવાનું? 10% વેપારી વટાવ બાદ કરવાનો. 30,000 ના 10% એટલે 3,000. 30,000 માંથી 3,000 જાય એટલે 27,000 ખરીદ ખાતે ઉધાર. હવે ઓરિસ્સા એટલે IGST ખાતે ઉધાર. તે કોની પાસેથી ખરીદ્યો? ભદ્રેશભાઈ પાસેથી ખરીદ્યો. ભદ્રેશભાઈ આપનાર છે. તે ભદ્રેશભાઈ ખાતે જમા. હવે 27,000 ના કેટલા ટકા IGST છે? માલ. માલ એટલે કયો લેવાનો? વસ્તુ પર. તો IGST વસ્તુ પર કેટલા ટકા? 12%. તો 27,000 ના 12% એટલે 3,240. ઉધાર લેવાનો ટોટલ શું કરી દેવાનું? જમા. મધ્ય પ્રદેશના ભૌમિકભાઈને 25,000 નો માલ 10% વેપારી વટાવે ચેકથી વેચ્યો. ભોપાલ. ભોપાલ ક્યાં આવ્યું? રાજ્યની બહાર. ગુજરાત રાજ્યની બહાર છે એટલે એક જ વેરો આવશે, IGST. વેચ્યો છે. વેચ્યો એટલે વેરાને શું કરવાનો? જમા. તો આમનો શું થશે? ચલો કોનો વેચ્યો? કેવી રીતે વેચ્યો? ચેકથી વેચ્યો. ચેકથી વેચ્યો એટલે આપણી જોડે ચેક આવશે. બેંક ખાતે ઉધાર. તે વેચ્યો એટલે શું વેચ્યું? માલ વેચ્યો એટલે વેચાણ ખાતે જમા. તે વેચાણની સાથે વેરો. તે IGST ખાતે જમા. પહેલા વેચાણમાં રકમ લખવાની. ચલો 25,000 ના 10%. તો 25,000 ના 10% એટલે 2,500. 25,000 માંથી 2,500 બાદ કરો એટલે વેચાણમાં કેટલા? 22,500 જમા. એ 22,500 ના કેટલા ટકા IGST ગણવાનો? તો માલ વેચ્યો છે તો વસ્તુ ઉપર કેટલા ટકા IGST છે? આગળના કોષ્ટકમાં 12%. તો 12 ભાગ્યા 100 એટલે 2,700. બે જમા રકમનો સરવાળો શું કરી દેવાનો? ઉધાર. બાબજે માલ વેચ્યો તેના. 8 તારીખ અમરેલીના અનિલભાઈને 40,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે 7 પર વેચ્યો. 7 પર એટલે ઉધાર. ઉધાર વેચાણો એટલે રોકડ વટાવ ગણાતો નથી. ચલો વેચ્યો. ઉધાર વ્યવહાર છે. કોને વેચ્યો? અનિલભાઈને. અનિલભાઈને વેચ્યો એટલે અનિલભાઈ લેનાર છે. લેનારનું ખાતું શું થશે? ઉધાર. અનિલભાઈ ખાતે ઉધાર. તે વેચ્યો એટલે વેચાણ ખાતે જમા. અમરેલી. અમરેલી ક્યાં આવ્યું? ગુજરાતની અંદર. અંદર હોય તો કેટલા વેરા લેવાના? 2. તે CGST ખાતે જમા. તે SGST ખાતે જમા. સૌ પ્રથમ વેચાણમાં રકમ લખીશું. 40,000 માંથી વેપારી વટાવ 10% બાદ કરો તો 40,000 ના 10% એટલે 4,000. 40,000 માંથી 4,000
એટલે વેચાણમાં કેટલા આવશે 36000 હવે 36000 ના સીજીએસટી કેટલો લેવાનો તો માલ વેચ્યો છે તો વસ્તુ ઉપર કેટલો છે કોસ્ટ ઓફ માં 6% તો 36000 ના 6% એટલે 36000 ગુણ્યા 6 ભાગ્યા 100 2160 ત્રણ જમાનો સરવાળો શું કરી દેવાનો ઉધાર બાબરજી માલ વેચ્યો તેના દસ તારીખ ભુવનેશ્વર ઓરિસ્સાના ભદ્રેશભાઈ એક તૃતીયાંશ ભાગનો માલ પરત કર્યો વસેતની પ્રમાણસર રકમ મજરે મળી હવે માલ પરત આવ્યો છે કોણે ભદ્રેશભાઈ તો ભદ્રેશભાઈ વાળો વ્યવહાર કયો છે 3 તારીખ તો 3 તારીખનો વ્યવહાર છે તો 3 તારીખમાં આપણે ભદ્રેશભાઈ પાસેથી શું કરી હતી માલની ખરીદી કરી હતી હવે ખરીદેલો માલ પાછો આપો એટલે કઈ પરત કહેવાય ખરીદ પરત અને ખરીદ પરત હંમેશા આમદનમાં શું કરવાની જમા તો આમદન શું થશે ભદ્રેશભાઈ ને પરત કર્યો એટલે આપણે પરત કર્યો એટલે ભદ્રેશભાઈ લેનાર છે તો ભદ્રેશભાઈ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા હવે ઓરિસ્સા એટલે ગુજરાત રાજ્યની બહાર છે એટલે તે આઈજીએસટી ખાતે જમા હવે એક તૃતીયાંશ એટલે કોનો એક તૃતીયાંશ કરવાનો 3 તારીખમાં તમારી ખરીદી કેટલી છે દાખલામાં જુઓ ખરીદ ખાતે 3 તારીખમાં કેટલા ઉધાર છે 27000 ગુણ્યા એક તૃતીયાંશ 27000 ગુણ્યા 1/3 એટલે કેટલા આવશે 9000 એટલે ખરીદ પરતમાં કેટલા જમા કરવાના 9000 ના આઈજીએસટી કેટલા ટકા તો કયો લેવાનો કઈ પરત છે માલની ખરીદ પરત છે તો વસ્તુ ઉપર કેટલો છે 12% તો 9000 ના 12% 9000 ગુણ્યા 12/100 1080 બે જમાનો સરવાળો શું કરવાનો ઉધાર બાબત છે માલ પરત કર્યો તેનો 15 તારીખ અમરેલી ના અમી અનિલભાઈ એક ચતુર્થાંશ ભાગનો માલ પરત કર્યો વસેતની પ્રમાણસર રકમ મજરે આપી ચલો અમરેલી વાળો વ્યવહાર કઈ તારીખ છે 8 તારીખ 8 તારીખમાં જુઓ શું કર્યું હતું આપણે વેચ્યું હતું હવે વેચેલો માલ પાછો હોય એટલે કઈ પરત કહેવાય વેચાણ પરત અને વેચાણ પરત હંમેશા શું કરવાની ઉધાર એટલે આમાં શું થશે વેચાણ પરત ખાતે ઉધાર વેચાણ પરતની સાથે વેરા ઉધાર કરવા પડે તો અમરેલી છે એટલે રાજ્યની અંદર તો કેટલા વેરા આવશે 2 આઈજીએસટી ખાતે સોરી સીજીએસટી ખાતે ઉધાર એસજીએસટી ખાતે ઉધાર તે કોને પરત કર્યો અનિલભાઈને તો તે અનિલભાઈ ખાતે જમા અનિલભાઈ એ પરત કર્યો એટલે એમણે આપણને પરત કર્યો એટલે અનિલભાઈ આપનાર છે એટલે એમનું ખાતું જમા તો વેચાણ પરત રકમ માટે શું કરવાનું તો અનિલભાઈ વાળો જે વ્યવહાર છે અનિલભાઈ 8 તારીખમાં જુઓ તો 8 તારીખમાં વેચાણ ખાતામાં તમે કેટલા લખ્યા હતા વેચાણ ખાતે કેટલા હતા 36000 ગુણ્યા કેટલા ટકા પરત કર્યો 1/4 ચોથા ભાગનો માલ પરત કર્યો 36000 ગુણ્યા 1/4 તો ગુણાકાર કરો કેલ્ક્યુલેટરમાં કેટલા આવશે 9 ગુણાકાર કરો કેટલો આવશે 9000 એટલે વેચાણ પરતમાં ઉધાર 9000 માલનું વેચાણ પરત છે એટલે વસ્તુ ઉપર સીજીએસટી કેટલા ટકા છે 6% તો 9000 ના 6% 9000 ગુણ્યા 6/100 540 સીજીએસટી અને 540 એસજીએસટી કારણ કે બંને ટકાવારી કેવી છે સરખી ત્રણે ત્રણ ઉધારનો સરવાળો જમા કરવાનો બાબત છે માલ પર
માં પંજાબ ના રામ સંસમાથી 50,000 નું યંત્ર ખરીદ્યું અમૃતસર ક્યાં આવ્યું ગુજરાત ની બહાર એટલે કયો એવો આવશે આઈજીએસટી યંત્ર ખરીદ્યું એટલે મિલકત ખરીદી મિલકત ખરીદો એટલે મિલકત ઉધાર કરવાની યંત્ર ખાતે ઉધાર ચલો મિલકત ની સાથે બીજું વેરો ઉધાર કરવો પડશે આઈજીએસટી ખાતે ઉધાર તે રામ એન્ડ સન્સ ખાતે જમા કારણ કે આ વ્યવહાર કેવો છે ઉધાર રામ એન્ડ સન્સ માંથી ખરીદ્યું તો રામ એન્ડ સન્સ આપનાર છે એટલે એનું ખાતું શું થશે જમા ચલો યંત્ર કેટલા 50,000 ઉધારમાં 50,000 ચલો યંત્ર એ શું કહેવાય વસ્તુ તો વસ્તુ ઉપર કેટલા ટકા વેરો ગણવાનો છે આઈજીએસટી 12% તો 50,000 ના 12% તો 50,000 ગુણ્યા 12 ભાગ્યા 100 એટલે કેટલા આવશે 6,000 બે ઉધારનો સરવાળો જમા કરવા 20 તારીખ અમૃતસર પંજાબના રામ એન્ડ સન્સમાંથી 50,000 નું યંત્ર ખરીદ્યું અમૃતસર એટલે ગુજરાતની બહાર ગુજરાતની બહાર એટલે એક જ વેરો લેવાનો આઈજીએસટી યંત્ર ખરીદ્યું એટલે મિલકત આવે યંત્ર ખરીદો મિલકત ખરીદો એટલે ઉધાર કરવાની યંત્ર ખાતે ઉધાર 50,000 યંત્રની સાથે બીજું શું ઉધાર કરીશું વેરો અમૃતસર છે એટલે આઈજીએસટી ખાતે ઉધાર 50,000 ના કેટલા ટકા લેવાનો આઈજીએસટી વસ્તુ ઉપર હોય તો 12% તો 50,000 ના 12% એટલે 6,000 ઉધાર બેનો સરવાળો જમા કરવાનો પણ સામાન્ય ખરીદ્યું રામ એન્ડ સન્સમાંથી ખરીદ્યું તો રામ એન્ડ સન્સે આપનાર છે એટલે તે રામ એન્ડ સન્સ ખાતે જમા બે ઉધારનો સરવાળો જમા કરવાનો બાજે યંત્ર ખરીદ્યું તેના 22 તારીખ દુકાન ભાડાના રૂપિયા 10,000 ચેકથી મળ્યા દુકાન ભાડું એ શું કહેવાય સેવા એટલે સેવા ઉપર જે વેરો હોય એ આપણે ગણવાનો ચેકથી મળ્યા હોય એટલે બેંક ખાતે ઉધાર તે દુકાન ભાડું મળ્યું એટલે દુકાન ભાડું એ આવક છે આવક શું કરવાની જમા તે દુકાન ભાડા ખાતે જમા રકમ લખવાની જમામાં 10,000 તે હવે આ દાખલામાં કશું કીધું નથી વ્યવહારમાં કે રાજ્યની અંદર કે બહાર તો બે વેરા લેવાના તે સીજીએસટી ખાતે જમા તે એસજીએસટી ખાતે જમા ભાડામાં આપણે 10,000 લખ્યા તો 10,000 ઉપર સેવા ઉપર કેટલા ટકા સીજીએસટી છે 2.5% તો 10,000 ગુણ્યા 2.5 ભાગ્યા 100 એટલે 250 સીજીએસટી માં 250 એસજીએસટી માં પણ 250 ત્રણ નું ટોટલ જમા ત્રણે ત્રણ નું ટોટલ કરી અને ઉધારમાં મૂકવાનું બાબત છે ભાડાના મળ્યા તેના છેલ્લો વ્યવહાર 25 તારીખ મુંબઈ મુંબઈ એટલે ગુજરાતની બહાર એટલે માત્ર કેટલો વેરો આવશે એક જ આઈજીએસટી મુંબઈના વેપારી પાસેથી 20,000 નું કમિશન ચેકથી મળ્યું ચેક મળ્યો હોય એટલે બેંક ખાતે ઉધાર તે કમિશન મળ્યું એટલે કમિશન એ શું છે આવક તે કમિશન ખાતે જમા કમિશનમાં જમા કરી દેવાના 20,000 કમિશનની સાથે તે આઈજીએસટી ખાતે જમા કમિશન આવક છે આવક એટલે શું કહેવાય સેવા તો સેવા ઉપર કોષ્ટકમાં જુઓ કેટલો આઈજીએસટી છે સેવા ઉપર 5% તો 20,000 ના 5% તો 20,000 ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે 1,000 જમા મેનું ટોટલ શું કરવાનું ઉધાર બાબત છે ચેકથી મળ્યા તેના દાખલો પતે એટલે વિગતમાં કુલ સરવાળો રકમમાં ઉપર એક લાઈન અને નીચે ડબલ લાઈન આ જ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 13 ખાસ ગણવો અને દાખલા નંબર 14